નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો અત્યારે કોરોનાનો જે સમય ચાલી રહ્યો છે ખૂબ જ મુશ્કેલીનો આ સમય એની અંદર આપણે સમય પસાર કરી રહ્યા છીએ આશા રાખું છું કે દરેક મિત્રો કુશળ મંગળ હશો તમારા પરિવારજનો તમારા મિત્રો સગાવાલા બધા જ સ્વસ્થ હશે એવી આશા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે પોતાની સફળતા નોંધાવા માટે જે તલપાપડ બની રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આજે અમે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ એક ખુશખબર લઈને આવ્યા છીએ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણા બધા વિષયો છે આ બધા વિષયો એવું કહી શકાય કે ફરજિયાત જ આપણે તૈયાર કરવા પડતા હોય છે કારણ કે દરેકે દરેક વિષયનું પોતાનું એક અલગ મહત્ત્વ હોય છે આ બધા વિષયોની અંદર એક વિષય છે મિત્રો ભારતનું બંધારણ આ ભારતનું બંધારણ જે શબ્દ અથવા તો એ વિષયનું નામ આપણી સામે જ્યારે આવે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમના ચહેરા ઉપર એ સ્મિત રહેલાતું હોય છે એનું કારણ મિત્રો એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આમ તો એમ કહી શકાય કે સરરાશ મોટા ભાગના વિદ્યાર્થીઓ એમનો એક મનપસંદ વિષય એ ભારતનું બંધારણ છે જે લોકો કે જેને આ વિષય એટલો બધો ગમતો નથી કે એમનો એ મનપસંદ વિષય નથી તો એની પાછળનું કારણ હોય છે ક્યાંક ને ક્યાંક આ બંધારણની અંદર રહેલી એની કાયદાકીય ભાષા અથવા તો એની જે શૈલી છે એ શૈલીની અંદર એને થોડી તકલીફ પડતી હોય છે તો આ જે પ્રશ્ન છે આ જે પ્રોબ્લેમ છે વિદ્યાર્થીઓનો કે ભાઈ ઘણી બધી વખત એમને જે આ માહિતી જે પ્રોપર વેમાં રસાળ શૈલીની અંદર જે મળવી જોઈએ એ શૈલીની અંદર મળતી હોતી નથી અને એટલા માટે મિત્રો અમે એક પુસ્તક છે એ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એક પુસ્તક પબ્લિશ કરવા જઈ રહ્યા છીએ અને એ પુસ્તકનું નામ છે મિત્રો ભારતનું બંધારણ ખાસ કરીને ક્લાસ થ્રીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અને સુપર ક્લાસ થ્રીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ પુસ્તક છે એ ખૂબ જ એવું કહી શકાય કે એક મહત્વપૂર્ણ કેપચ્યુલ તરીકેનું કામ કરશે એમ જ્યારે આ પુસ્તક આપણને ખૂબ જ રસાળ શૈલીમાં રસપ્રદ શૈલીની અંદર અને વિવિધ રીતે અલગ અલગ પ્રેઝન્ટેશન દ્વારા અથવા તો એવું કહી શકાય કે ચાર્ટ દ્વારા છે એ તમારી સામે એને મૂકવામાં આવે ત્યારે એ જે બધી માહિતીઓ છે એ ખૂબ જ સરળતાથી યાદ રહી જતી હોય છે અમુક જે અટપટી બાબતો છે અમુક જે ખૂબ જ સારા તથ્યો કહી શકાય ફેક્ચ્યુઅલ ડેટા જે કહી શકાય બરાબર એ બધી બાબતો છે એ તમને એક અલગ જ વેથી જો આપવામાં આવે અને બધી જ માહિતી છે એકદમ સરળતાથી જો આપવામાં આવે તો ઘણા બધા મિત્રો છે એ આ વિષયને ખૂબ સારી રીતે કવર કરી શકે છે મિત્રો આ જે પુસ્તક છે એ પુસ્તકની ઘણી બધી ખાસિયત છે સૌથી પહેલી બાબત તો તમને એ જ કહી દઉં કે આ પુસ્તકની અંદર અદ્યતન જેટલા પણ સુધારાઓ છે એ બધા જ સુધારાઓનો એ સમાવેશ થયો છે તાજેતરની અંદર આપણે જોઈએ તો એકસો ચારમો જે બંધારણીય સુધારો છે એની સંપૂર્ણ માહિતી છે એ આની અંદર આપવામાં આવી છે ત્યાર પછી દીવ દમણ અને દાદરાનગર હવેલી જે કેન્દ્રશાસિત પ્રદેશો છે એ બંને કેન્દ્રશાસિત પ્રદેશોનું જે વિલય વિલય કરવામાં આવ્યું છે તો એ માહિતી પણ એની અંદર છે સીએ એનઆરસી એનપીઆર આ જે બધી બાબતો છે એને ખૂબ જ સરળ અને વ્યવસ્થિત રીતે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો ત્યાર પછી જમ્મુ કાશ્મીર જે પુનર્ગઠન અધિનિયમ છે બે હજાર ઓગણીસ બરાબર એના માટેની પણ સંપૂર્ણ માહિતી છે એ એની અંદર આપી છે એ ઉપરાંત જેટલા પણ તાજેતરના જે બધા સુધારાઓ છે તાજેતરના જે મુદ્દાઓ છે એ બધા જ મુદ્દાઓ છે એને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આજ દિન સુધીની બંધારણની જે તમામ માહિતીઓ છે વિથ કરંટ અફેર્સ એ જે માહિતી છે એ બધી જ માહિતી એની અંદર મિત્રો આપવામાં આવી છે ત્યાર પછી જો થોડી આગળ વાત કરું તો એના ઇન્ટ્રોડક્શન માટેના બંધારણના અમુક વિડીયોઝ છે કે જે મેં પોતે રેકોર્ડ કરી અને એની અંદર મૂકેલા છે તો જેથી કરીને અમુક એવી બાબતો કે જે તમને કદાચ ન સમજાય અમુક કોઈ એવા મુદ્દા છે કે જે ન સમજાય તો એ મુદ્દા પણ તમે એની અંદરથી જે એ બરાબર ક્યુઆર કોડનો ઉપયોગ કરી અને એ વિડીયો દ્વારા છે એ જોઈ શકશો મિત્રો સાઠ જેટલા ચેપ્ટર એની અંદર આપવામાં આવ્યા છે અને એ દરેકે દરેક ચેપ્ટરને ખૂબ જ વ્યવસ્થિત રીતે અને સંપૂર્ણ માહિતી એની અંદર દર્શાવવામાં આવી છે એ સિવાય ખૂબ જ અગત્યના અને છેલ્લા પાંચથી સાત વર્ષની અંદર જે પૂછાય જે પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો છે એનો એક સમૂહ છે એ છેલ્લે આપવામાં આવ્યો છે અને ડિસ્ક્રિપ્શન એટલે કે જે વિસ્તૃત માહિતી છે એ એટલી સરળ ભાષાની અંદર આપવામાં આવેલી છે કે જેથી કરીને વાંચનાર વિદ્યાર્થી છે એ એને સરળતાથી સમજી શકે દરેકે દરેક અનુચ્છેદ છે ભાગ છે આ બધાને અલગ અલગ રીતે હાઇલાઇટ કરવામાં આવ્યા છે જેથી કરીને આપણને સીધો જ ખ્યાલ આવી જાય કે આ સિમ્બોલ છે એટલે એ અનુચ્છેદ છે આ સિમ્બોલ છે તો એ કોઈ ભાગની વાત કરે છે બરાબર એ પ્રમાણેના વધારાના જે તથ્યો છે ફેક્ચ્યુઅલ ડેટા છે એ બધી જ બાબતો છે એની માહિતી આપી છે બંધારણના ઉદભવથી લઈ અને જે કંઈ ક્લાસ થ્રી માટે જે પૂછાતું હોય છે પ્લસ ઘણી બધી બાબતો જાહેર વહીવટ માટેની પણ છે તો એને પણ ત્યાં આપવામાં આવેલી છે આપણે જાણીએ છીએ કે ભાઈ બંધારણ અને જાહેર વહીવટ જે ખાસ કરીને આવનારી જે પરીક્ષા છે કે જેની વિદ્યાર્થીઓ ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ બિનસચિવાલય પરીક્ષા માટે એ એક માસ્ટર કી સાબિત થઈ શકે એ વિષય છે બંધારણ અને જાહેર વહીવટ એ પચાસ માર્કનું એની અંદર પૂછાતું હોય છે સાથે સાથે તમે જુઓ તો કોન્સ્ટેબલ પીએસઆઈ એની અંદર કાયદાની સાથે જ એક બંધારણ ભારતનું બંધારણ એક વિષય છે એ ભણાવવામાં આવતો હોય છે કારણ કે ભારતનું બંધારણ છે એ પણ એક કાયદો જ છે દોસ્તો બંધારણ છે એ આપણા માટે એક ગરિમાપૂર્ણ જીવન જીવવા માટેની એક જે આપણી મહેચ્છા છે એને એ પૂરી કરે છે કોઈ પણ નાગરિક છે એ નાગરિકના અધિકારો છે એની ફરજો છે એ બધી જ બાબતો છે એ બંધારણ આપણને શીખવે છે કોઈપણ દેશના નાગરિક હોવું એ ખૂબ જ ગૌરવની બાબત છે અને એમાંય ભારત દેશના નાગરિક હોવું એ તો દુનિયાની અંદર સૌથી મહત્ત્વપૂર્ણ ગૌરવની બાબત છે ઘણા બધા દાર્શનિકો એવું કહેતા હોય છે કે જો તમે ભારતની અંદર જન્મ્યા એટલે બધી જ બાબતો આવી ગઈ છે અને ભારતનું બંધારણ એ આ બધી બાબતો છે એની પુષ્ટિ કરે છે આ જે પુસ્તક છે મિત્રો એ તમને ગુજરાતના તમામ બુક સ્ટોલ ઉપરથી ઉપલબ્ધ થઈ જશે બરાબર બીજું કે ભાઈ આ પુસ્તક તમને અમારા યુવા કેરિયર એકેડમી ભાવનગર છે એ ક્લાસ ઉપરથી પણ મળી જશે આ પુસ્તક લગભગ ચારસો જેટલા પાના ધરાવે છે આ પુસ્તકની જે પ્રિન્ટેડ કિંમત છે એ મિત્રો ત્રણસોને ત્રીસ લખેલી છે પણ દરેકે દરેક વિદ્યાર્થીઓને દરેક બાળકોને આ પુસ્તક એક ખાસ પ્રકારના ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવશે એના માટે તમે અમારા યુવા કેરિયર એકેડમીનો જે નંબર છે એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો મિત્રો આ સાથે સાથે યુવા કેરિયર એકેડમી દ્વારા યુવા ડિજિટલ ક્લાસ નામની એક અમારી એપ્લિકેશન છે એ એપ્લિકેશન પણ તમે પરચેઝ કરી શકો છો એની અંદર પણ અમારી બધી જ ફેકલ્ટી દ્વારા એ બધા જ વિડિયો છે એ જુદા જુદા વિષયોના છે મૂકવામાં આવેલા છે એ પ્રમાણેના બધા પેકેજ છે અમારા યુવા કેરિયર એકેડમીના બધા પુસ્તકો છે એ પણ તમને અહીંથી છે એ મળી જશે અથવા તો કોઈપણ પણ બુક સ્ટોલ ઉપરથી એ તમે એને પરચેઝ કરી શકો છો ખૂબ સારી ક્વોલિટી સાથે એ એને બનાવવામાં આવ્યા છે ક્વોલિટી સાથે કોઈપણ પ્રકારની મિત્રો બાંધછોડ કરવામાં આવી નથી એટલે આશા રાખું છું કે આ જે પુસ્તક છે એ પુસ્તક મિત્રો તમારી સફળતાની જે સીડી છે એની અંદર એક વેગ માટેનું છે એ કામ કરશે રેશન માટેનું એ કામ કરશે અને એવી આશા સાથે પ્રભુને પ્રાર્થના કે દરેક વિદ્યાર્થીઓ છે એ સફળ થાય